નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પની સલેગાએ આવતા લોકોને આવવા જવા સુવિધા મળી રહે તે માટે રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું રાતોરાત નામ બદલીને એકતાનગર કરાતા આદિવાસીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ અંગે આદિવાસી નેતા ડોક્ટર પ્રફુલ્લ વસાવાએ સરકારને ચેષ્ટાનો સખત શબ્દોમાં વિરોધ કરી ભાજપ સરકાર દ્વારા દેશભરમાં મોગલ શાસનના નામો બદલવાની સાથે સાથે આદિવાસીઓની ધરોહર પણ મિટાવી દેવા માંગતા હોય તેવો આક્ષેપ કર્યો હતો. કેવડિયાનું નામ હાલ ગુજરાત ભાજપ સરકાર દ્વારા એકતાનગર કરવામાં આવ્યું છે, જે ખરેખર આદિવાસી ધરોધર આદિવાસી સમાજનું જે અસ્તિત્વ છે, આદિવાસી સંસ્કૃતિનું આ અપમાન છે. બીજેપી ગવર્મેન્ટ દ્વારા આખા દેશમાં માત્ર નામકરણ કરીને પોતાની સત્તા બચાવી રાખવાની કોશિશ કરે છે અને એની અંદર તેઓ મુઘલો દ્વારા જે નામો આપવામાં આવ્યા હોય એ નામો બદલવાની હોડ લાગી છે. પરંતુ માત્ર મુઘલો કે મુસલમાનો પ્રત્યે જ નહીં, પરંતુ બીજેપી ગવર્મેન્ટ એ આદિવાસી સમાજનું પણ અપમાન કરે છે. આદિવાસી જે ધરોધર છે એને પણ જ્યારે મિટાવવાની કોશિશ કરે છે, તો જ્યારે આદિવાસી સમાજને એની જે ધરોધર એના જે નામો છે એને એવા નામો બદલીને જ્યારે એકતાનગર કરવામાં આવ્યું, જ્યારે કેવડિયાનું નામ, તો આ ખરેખર એ આદિવાસીઓના જે બંધારણીય અધિકારો અને એમને જે ગ્રામ પંચાયત થકી અને જે ગ્રામસભાના જે અધિકારો મળ્યા છે એની ઉપર પણ તરાપ છે. કારણ કે એકતાનગર નામ આપતા પહેલાં ત્યાંની સ્થાનિક કોઈ પણ પંચાયતો કે ગ્રામસભાને આની વિશે પૂછવામાં આવ્યું નથી કે એની કોઈ પૂર્વ મંજૂરી ગ્રામસભા પાસે લેવામાં આવી નથી. તો શું બીજેપી ગવર્મેન્ટ એ પોતે જે મનસ્વીપણે જે આદિવાસીઓના જે બંધારણીય અધિકારો છે કે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ જે ઓળખ છે એને મિટાવવાની કોશિશ કરી રહી છે? એટલા માટે આવા જે બીજેપીના જે આદિવાસી વિરોધી જે નિર્ણયો છે એ નિર્ણયોનો અમે વિરોધ કરીએ છીએ અને એકતાનગરનું નામ બદલીને ફરીથી જે તે નામ કેવડિયા જ રાખવામાં આવે એવી આદિવાસી સમાજની માંગ છે. ડૉક્ટર પ્રફુલ્લ વસાવા.